રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના આશરા નગરમાં માત્ર હિન્દુ ધર્મના જ નહીં પરંતુ મુસ્લિમ ભાઈઓએ પણ હિન્દુ બહેનોના હાથે રાખડી બંધાવી હતી આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આશરા નગરમાં કોમી એકતાના દર્શન થયા હતા શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનો તહેવાર આ દિવસે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે રક્ષાબંધન હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર મનાય છે ત્યારે પંચમહાલ જિલ્લાના આશરા નગરમાં માત્ર હિન્દુ ધર્મના જ નહીં પરંતુ મુસ્લિમ ભાઈઓએ પણ હિન્દુ બહેનોના હાથે રાખડી બંધાવી રક્ષા કરવાનું વચન આપ્યું હતું આ માત્ર વચન પૂરતું નહોતું પરંતુ કોમી એકાલસના દર્શન પણ કરાવ્યા હતા હિન્દુ બહેનો તેમજ મુસ્લિમ ભાઈઓએ આ દિવસે સાથે મળી રક્ષાબંધનનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો શરાનગરના મુસ્લિમ ભાઈઓએ સમાજમાં એક વર્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને સર્વધર્મ સંભાવની વ્યાખ્યાને સાર્થક બનાવી હતી તો બીજી બાજુ હિન્દુ બહેનોએ પણ મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધી ધન્યતા અનુભવી હતી અને પોતાની રક્ષાની ખાતરી માંગી હતી આમ રક્ષાબંધનના પવિત્ર દિવસે શહેરાનગરમાં કોમી એકતાના દર્શન થયા હતા શ્રાવણ માસમાં આવતો આ પૂનમ તેમાં તે જે તહેવાર આવે છે જે ઓળખાય છે રક્ષાબંધનથી અને આ તહેવાર હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક હોય છે પણ આ તહેવાર એવો છે કે જે હિન્દુ ધર્મ જ એકલા નહીં તે મુસલમાન ધર્મ પણ સેલિબ્રેટ કરતા હોય છે આજે અમે એટલો ઉત્સાહ હતો કે અમે હિન્દુ ધર્મના છીએ તો પણ અમે મુસ્લિમ ધર્મના લોકો જે ભાઈઓ છે એમને રાખડી બાંધી હતી અને વચન આપ્યું હતું કે તે અમારી હંમેશા રક્ષા કરશે અમે તેમની હંમેશા રક્ષા કરશું અને આ તહેવાર ખૂબ જ ધામધૂમથી અમે સેલિબ્રેટ કર્યો હતો શ્રાઇન શીખ સાથે અને ગુજરાત ન્યૂઝ પંચમહાલ